આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. હેલો ઓલ ડિયર ફૂડી ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન. થેન્ક યુ. કેમ છો તમે બધા? એકદમ મજામાં સુરભીબેન, આપ કેમ છો? એકદમ મજામાં સુરભીબેન. સરસ મજાની, આમ તો વરસાદની સીઝન છે, પણ હજી જેટલો જોઈએ એટલો મન મૂકીને વરસ્યો નથી. સાચી વાત છે, કાગની ડોળે રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે મન મૂકીને વરસે અને ક્યારે આપણે પલળવા જઈએ. યસ, અને એવી જ રીતે આપણા શ્રોતાઓ પણ રાહ જોઈને બેઠા છે કે આજે સુરભીબેન આવે અને કાર્યક્રમમાં કઈ નવી રેસીપી શીખવે. અરે વાહ, જો વરસાદની સીઝન હોય ને એટલે સૌથી પહેલા તો આપણે શું યાદ આવે એ કે તું મને. ભજીયા, પકોડા, એવું બધું. સીધો આમ ઝરમર વરસાદ ચાલુ થાય ને એટલે આમ તાવડું મુકાવવાની જ ઈચ્છા થઈ જાય કે ના ચલો કઈક આજે નવું બનાવી નાખીએ એમ. અને પછી જે ઘરમાંથી આહાહા એ સુગંધ આવતી હોય ને, ખરેખર ડબલ ભૂખ ઉગળી જાય કે બસ ઘરમાં ઘરમાં ભજીયા કે પકોડા છે એ ખાઈએ. હા, ત્યારે ડાયટ બાયટ બધું ઊંચું રહી જાય એ બધું ચાલ્યા રાખે. તો બસ આજે આપણે આવા જ એક પકોડા લેવાના છે, એકદમ થોડા અલગ ટાઈપના, કારણ કે રૂટીનમાં આપણે બહુ બધા પકોડા તો બનાવતા થઈ ગયા છીએ. દાલ વડા બનાવીએ, સ્ટફ વડા બનાવીએ, બટેટા વડા બનાવીએ, કેલા વડા બનાવીએ, પછી બધા અલગ અલગ શાકભાજીમાંથી આપણે વડા અને ભજીયા બનાવતા હોય છે. પણ આજે જે બનાવીશું ને એ પૌવાના વડા બનાવીશું. અરે વાહ, યસ, બહુ જ ટેસ્ટી લાગે છે અને કંઈક નવા પણ છે અને થોડા ફિલિંગ પણ છે. એટલે કે આમ આપણે ઘણી વખત કેવું કે ચણાના લોટમાં બોળીને વેજીટેબલ ડીપ કરીને આપણે બનાવતા હોઈએ તો આપણે ઘણી વખત એવી ફિલિંગ આવે કે આમ ઘણું બધું તળેલું આપણે ખાઈ લીધું. પણ જો આ પૌવાના પકોડા કે પૌવાના વડા જો તમે બનાવશો ને તો એ આમ ફિલિંગ પણ લાગશે, જેમ આપણે બટેટા વડા બનાવતા હોય ને કેમ આપણે એમ થાય કે ના પેટ ભરાય આપણું. જી, તો આ પણ એવા જ વડા છે અને ટેસ્ટી તો રહેવાના જ. તો સરસ મજાના એવી એક નવી રેસીપી તમે લઈને આવ્યા છો અને એ છે પૌવાના વડા. તો એ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જણાવી દેશું. ચોક્કસ. જો એક કપ પૌવા લેવાના છે. હવે આ પૌવાને છે ને આપણે પલાળી અને કોરા કરી લેવાના છે, એટલે કે પાણીમાં એને લગભગ 2-3 મિનિટ રાખશું એટલે ભીના થઈ જશે અને પછી એને જેમ આપણે પૌવા બનાવતા હોઈએ એ રીતે કોરા કરી લેવાના. અને સુરભીબેન આપણે જાડા પૌવા જ લઈએ છીએ જેને બટેકા પૌવા બનાવતા હોય છે. હા હા, લેવાના છે. એની સાથે મિક્સ વેજીટેબલ લેવાના છે, જેમાં કોબી, કેપ્સિકમ, તમને બીજા કોઈ પણ શાકભાજી ગમતા હોય તો તમે કોઈ પણ લઈ શકો છો. આની અંદર તમે થોડા પ્રમાણમાં ઓનિયન પણ જો ગમતી હોય તો એડ કરી શકો છો. સાથે 1/2 કપ કોથમીર લઈશું, 2-3 લીલા તીખા મરચા, 1/2 કપ ચણાનો લોટ લેવાનો છે અને એની સાથે 2-3 ટેબલ સ્પૂન સોજી લઈશું. હવે બધા મસાલા જોઈ લઈએ, જેમાં 1/2 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું ઓછું લેશું કારણ કે આપણે લીલા મરચા લઈ રહ્યા છીએ, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન તલ અને 1/2 ટીસ્પૂન અજમો એડ કરીશું. આ રીતે આપણે મસાલા અને વેજીટેબલ્સ લેવાના છે. આમાં પણ બહુ જ સરળ છે. સૌથી પહેલા તો જે આપણે પૌવા કોરા પલાળી અને કોરા કરીને જે રાખ્યા હોય એ પૌવા લેવાના છે, એની અંદર બધા મિક્સ વેજીટેબલ એડ કરી દેવાના છે. અને છે ને કાં તો તમે ચોપરમાં ચોપ કરી શકો છો, એટલે બહુ બારીક કરી નાખવાના છે. ચોપરમાં કરો અથવા તો એકદમ ઝીણા સમારી લો અથવા તો મિક્સરમાં એને તમે આમ ચાલુ બંધ કરીને જરાક ફેરવીને પણ જો ક્રશ કરી લેશો ને અધકચરા તો સરસ થઈ જશે. એ મિક્સ વેજીટેબલ લઈશું, એની સાથે કોથમીર, લીલા મરચા એકદમ બારીક ઝીણા સુધારી નાખવાના છે અથવા તો જે આ મિક્સ વેજીટેબલ તમે ક્રશ કરતા હો એની અંદર જ તમે લીલા મરચા પણ એડ કરી શકો છો. એ મિક્સ કરી લેવાના છે. હવે એની અંદર બધો મસાલો એડ કરીશું, હિંગ, હળદર, લાલ મરચું, આમચૂર પાવડર, ખાંડ, અજમો, તલ અને મીઠું સ્વાદ પ્રમાણે એટલું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. હવે આ જયારે મિક્સ કરતા હોય ને ત્યારે હળવા હાથે મિક્સ કરવાનું છે, એકદમ ચોળીને મિક્સ નથી કરવાનું. જો આપણે ચોળીને મિક્સ કરશું ને તો શું થશે કે જે શાક આપણે વેજીટેબલ્સ જે બધા એડ કર્યા છે ને એનું વધારે પ્રમાણમાં પાણી છૂટવા લાગશે કારણ કે આપણે મસાલો એડ કર્યો છે. અને મીઠું અને આમચૂર આ બધી વસ્તુ તરત જ પાણી છોડવા લાગે છે એટલે એને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. અને પછી જરૂર મુજબ એની અંદર ચણાનો લોટ ઉમેરવાનો છે. જો તમે એકદમ ચોળીને મિક્સ કરશો તો શું થશે,
કે પાણી છૂટશે એટલા માટે તમારે ચણાનો લોટ વધારે એડ કરવો પડશે. અને જે આપણે ટેક્સચર જોઈએ છે, જે પૌવાના વડાનો જે ટેક્સચર જોઈએ છે ને, એ પેલું આમ એકદમ આમ એવું નહીં મળે, આમ એકદમ ફરસું ને એવું નહીં મળે, થોડું આમ ઘટ્ટ ને તમે ખાતા તમને એવું લાગે કે મને ડચુરો આવી રહ્યો છે, કારણ કે લોટનું પ્રમાણ વધી જશે એટલા માટે. એટલે જરૂર પ્રમાણે ચણાનો લોટ એડ કરીશું, એટલે લગભગ અડધા કપ જેટલો ચણાનો લોટ અને સાથે 2 થી 3 ટેબલ સ્પૂન સોજી. સોજી એડ કરવાનું કારણ એ છે કે જે પાણી છૂટ્યું હોય ને એ સોજી છે ને એબ્સોર્બ કરી લેશે. એટલે સપોઝ ક્યારેક એવું થાય કે ભાઈ તમે કોથમીર એડ કરી, કોથમીર ને તમે પાણીમાંથી ધોઈને તરત જ એડ કરી તો એમાં પણ પાણી રહી ગયું હોય તો વધારે પાણી છૂટવા લાગે છે. તો ચણાનો લોટ વધારે એડ કરવાના બદલે થોડા પ્રમાણમાં સોજી એડ કરી દેવાની વધારે, એટલે 2 કે 3 ટેબલ સ્પૂન આપણે ઉમેરતા હોય એનાથી થોડી વધારે, એટલે કે 4 થી 5 ટેબલ સ્પૂન ઉમેરી દેવાની જો પાણી છૂટે તો. તો એનાથી શું થશે કે તમારું જે એટલે કે જે આપણે ખીરું બનાવ્યું છે ને એ સરસ બેલેન્સ થઈ જશે. અને સોજી એડ કર્યા પછી એને લગભગ 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે, જેથી કરીને વધારાનું પાણી જે છે એ સોજી એબ્સોર્બ કરી લેશે. અને સાથે આપણે પૌવા પણ એડ કર્યા છે, એટલે પૌવા પણ ધીમે ધીમે કરતો પાણી શોષે છે. એટલે સપોઝ કે એવું થાય કે ખીરું જરાક વધારે ઢીલું થઈ ગયું છે તો એને આપણે રેસ્ટ આપી દેવાનું છે. અને પછી આ રીતે થોડું ઘટ્ટ એવું ખીરું તૈયાર કરી લેવાનું છે. અને પછી હાથેથી થેપી અને વડાનો શેપ આપવાનો છે. ને આપણે આમ ભજિયાની જેમ નથી ઉતારવાના આને, જેમ આપણે મેંદુ વડા હાથેથી થેપીને કેવી રીતે ઉતારતા હોઈએ એ રીતે આપણે આને ઉતારવાના છે. અને અચ્છા હા, એ રીતે હાથેથી એને થેપી લેવાનું છે અને પછી એને આપણે તેલમાં એડ કરીશું. એ રીતે આપણે આ વડા તૈયાર કરવાના છે. હવે આ જ વડાને તમે અત્યારે તો આપણે તળીને તૈયાર કરી રહ્યા છીએ, પણ સપોઝ તમને એવું થાય કે તળવામાં તળેલું નથી ખાવું તમારે અને બહુ વધારે તેલ આવી જાય છે, કે ભાઈ આ હમણાં 2-3 દિવસ બહુ વધારે આપણે ભજીયા પકોડા ખવાઈ ગયા છે, તો હવે આજે આ વડા છે અને તળ્યા વગર આપણે બનાવવા છે, તો તમે એવું કરી શકો કે હાથેથી એને થેપી લ્યો, થેપી અને એને તેલ તવી ઉપર એને શેકી લ્યો. તમે જેમ આપણે કોઈ કટલેટ કે પેટીસ ને કેવી રીતે શેકતા હોય એવી રીતે તમે શેકી લો તો પણ સરસ તૈયાર થતું હોય છે. પણ જ્યારે તમે આવી રીતે શેકતા હો ને ત્યારે એનું જો તમે ખીરું તૈયાર કરો ને ત્યારે એની અંદર ચણાનો લોટ ઓછો અને સોજીનું પ્રમાણ વધારે લેવાનું છે. તો સોજીનું પ્રમાણ જો વધારે હશે ને તો એ શેકાશે સરસ રીતે. ચણાના લોટના કારણે એનો થોડો સ્વાદ તો સરસ આવશે પણ થોડો ફરસું નહીં લાગે, એમ કે સોફ્ટ નહીં બને. એટલે એની અંદર સોજીનું પ્રમાણ વધારે રાખશો તો એ સરસ બેલેન્સ થઈ જશે. તો આ રીતે આપણે તો ભાઈ તળેલા ખાશું, મને તળેલા વધારે ભાવે છે. આ હા સીઝનમાં તળેલું ખવાઈ જશે તો વાંધો નથી, સાચી વાત કારણ છે. કે એની જે સાચો જે ટેસ્ટ છે ને રિયલ, એ આમાં હા વધારે મજા આવશે. હા બહુ સાચી વાત છે. એટલે વડાને આપણે ગરમ તેલમાં તળી લેવાના છે. હવે આમાં તેલનું ટેમ્પરેચર ખૂબ જ અગત્યનું છે. જ્યારે પણ તમે તળો ને ત્યારે છે ને એને એકદમ ગરમ તેલમાં તળવાના છે. એટલે પેલા તેલ ગરમ હોવું જોઈએ, તમારું ગરમ તેલ હોય એની અંદર તમારે નાખવાના, જેથી કરીને છૂટા પડવાનો ચાન્સ નહીં રહે. અને પછી એને ફ્લેમને આપણે મીડિયમ કરી લેવાની, એટલે અંદરથી એકદમ સરસ રીતે કુક થઈ જશે. એટલે ચણાનો લોટ, નહીતર કેવું થાય છે ઘણી વખત કે જ્યારે આપણે આવી રીતે કોઈ વડા તરતા હોય તો બહારનું લેયર સરસ ડાર્ક થઈ જાય, પણ જ્યારે આપણે એને તોડીએ ને ત્યારે એવું લાગે કે અંદર આમ ગાંઠો છે, અંદર કાચું રહી ગયું છે અને લોટનો સ્વાદ આવે આપણે. પણ જો તમે એને પેલા તેલ ગરમ કરીને એની અંદર એડ કરવાનું ને પછી ફ્લેમને મીડિયમ કરી લેવાની, જેથી કરીને અંદર સુધી સરસ રીતે તળાઈ જશે. અને ગરમ ગરમા ગરમ આપણે એને ચા સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ. અને જો આ એક જ બનાવ્યા હશે ને તો પણ ડિનર ચાલ્યું જશે અરે વરસાદ. વાહ, મસ્ત મજાની સુગંધ આવી રહી છે, આમ ભૂખ ખુલી રહી છે. અને એમ થાય કે ફટાફટ આ પૌવાના વડા જે છે એ આજે જ બનાવીને હમણાં જ હું તો જાઉં છું, આ કાર્યક્રમ આપણો પૂરો થાય એટલે. અને બસ બધી વસ્તુ હેન્ડી છે, કિચનમાં બધી વસ્તુ અવેલેબલ છે. તો શ્રોતાઓને કહીએ કે તમે શેની રાહ જુઓ છો, બનાવી નાખો આજે મસ્ત મજાના ક્રિસ્પી એવા પૌવાના વડા. યસ. અને તમને જો ભાવ્યા હોય ને તો અમને ચોક્કસ લખીને મોકલાવજો, તો અમને પણ એમ થાય કે ના ના ખરેખર તમે બનાવો તો છો જ, ખાલી સાંભળતા જ નથી. જી, તો સુરભીબેન સરસ મજાનો આ માહોલ છે, વાતાવરણ છે, ને એમાં જો આ પૌવાના વડા તમે જે શીખવ્યા છે એનાથી આજે તો બહુ જ મજા આવી ગઈ છે. તો આવતા સપ્તાહે આવી જ કોઈક રેસીપી લઈને ફરીથી મળીશું. ચોક્કસ જી, ત્યાં સુધી આવજો. આવજો. અને શ્રોતાઓ, હવે મળીએ આજના ગેસ્ટ અવનીબેન ચાવડાને. કેમ છો અવની? બસ ફાઇન, અવની સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ.
તો અવનીબેન, આજે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે આપણે બે રેસીપી બનાવીશું, એક છે મકાઈના પકોડા અને એક છે દાલવડા. એટલે એકદમ મોનસૂન સ્પેશિયલ રેસીપી તમે લઈને આવ્યા છો. હા, આમે વરસાદ વરસતો હોય ને એવું એક પણ ઘર નહીં હોય કે જ્યાં દાળવડા ન બન્યા હોય, સાચું કે નહીં? હા, થોડો વરસાદ પડે કે તરત જ બધાના મનમાં વિચાર આવે કે ચલો ભજીયા બનાવીએ. તો આ ભજીયા છે, પકોડા છે, દાળવડા છે અને વરસાદ છે, અને ગરમા ગરમ એક ચાનો કપ હોય તો બીજું શું જોઈએ. હા હા, તો ચાલો મજા પડી જાય. હા, તો આ દાળવડા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા જોઈશે? હા, દાળવડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે જોઈશે ચણાની દાળ અડધી વાટકી, અને મગની દાળ ફોતરા વાળી અડધી વાટકી. એ આપણે ઘરમાં કોઈ પણ વાટકી હોય એ મેઝરમેન્ટ માટે સેટ કરી લેવી, અને એ રીતે બંને અલગ અલગ પલાળી દેવી, અથવા તો સાથે પલાળીએ તો પણ ચાલશે, પણ બંનેને 5 થી 6 કલાક પલાળી દેવી. અને સાથે પાણી નિતારી, એ પલળી જાય પછી એકદમ પાણી નિતારી અને મિક્સચર જારમાં લઈ, અને પલ્સ મોડમાં થોડી થોડી વારે મિક્સચર ચાલુ કરી અને અધકચરી ક્રશ કરવાની છે. એમાં પાણી બિલકુલ નાખવાનું નથી, જો પાણી નાખશું તો એકદમ ઢીલું થઈ જશે ખીરું, અને પછી એમાં લોટ એડ કરવાની જરૂર પડશે. પણ આપણે અત્યારે દાળવડામાં એક પણ જાતનો લોટ નહીં અહીંયા યુઝ કરીએ, એટલે પલ્સ મોડમાં ધીરે ધીરે કરી અને એને પીસવાનું છે. પીસાઈ ગયા બાદ એક બાઉલમાં કાઢી અને એમાં મીઠું, લીલા મરચા, કોથમીર અને ઝીણી સમારેલી ડુંગળી એ મિક્સ કરી દેવું. આમાં દાળવડામાં એકદમ જ ઓછા મસાલાની જરૂર પડશે આપણને, એટલે એના ઓરિજિનલ દાળનો આપણને ટેસ્ટ આવશે. એટલે એ બધા મસાલાઓ એડ કરી અને એકદમ જ ખીરુંને ફીણવાનું છે, ફેટી લેવાનું છે, અને હાથેથી જે ફેટીને એકદમ સરસ થઈ જાય એટલે જોઈ લેવાનું. સેજ પાણીમાં, એક વાટકામાં પાણી લેવું, એમાં સેજ અમથું નાનું ટીપું આપણે નાખવું, અને એ જો ઉપર તરે દાળનું તો સમજી લેવું કે આપણું ખીરું તૈયાર છે. અને ત્યાર પછી ગેસ પર તેલ ગરમ કરવા મૂકવું અને મીડિયમ આંચે દાળવડા એક એક કરીને ઉતારી લેવા, અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લેવા. તળાઈ ગયા બાદ એને ડીશમાં કાઢી, સર્વિંગ પ્લેટમાં કાઢી અને ડુંગળી સાથે અથવા તો ચા સાથે ગરમા ગરમ સર્વ કરવા. મોઢામાં પાણી આવી ગયું કે ક્યારે તમે આ દાળવડા બનાવો અને મને ખવડાવો. હા અવની, એકદમ ક્રિસ્પી એવા દાળવડા તો આપણે શીખવ્યા, પણ અત્યારે આ મોનસૂન સિઝન છે, મકાઈની પણ સિઝન છે, તો આપણા શ્રોતાઓને મકાઈમાંથી બનતા પકોડા પણ શીખવી દઈએ. હા ચોક્કસ ભૂમિબેન, તો એ માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? હા, તો સૌપ્રથમ મકાઈના પકોડા બનાવવા માટે આપણે જોઈશે, સૌપ્રથમ આપણે 3 મકાઈ લેવાની છે મીડિયમ સાઈઝની, એના દાણા કાઢી લેવા, એને છોલી અને દાણા કાઢી લેવાના છે. એમાં અડધી વાટકી જેટલા, એટલે કે અડધી મકાઈના દાણા સાઈડમાં રાખી લેવાના છે આખા, અને બીજા દાણા જે વધ્યા છે એને અધકચરા ક્રશ કરી લેવાના છે. હવે આ ક્રશ કરેલા દાણા છે એને એક બાઉલમાં કાઢી એમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સિકમ અને આપણે જે દાણા સાઈડમાં રાખ્યા છે એ અંદર મિક્સ કરવાના છે. અને હવે એમાં આપણે થોડા મસાલાઓ નાખીએ, તો મસાલાઓ પણ સાવ સિમ્પલ છે. તીખાશ માટે લીલા મરચા, કોથમીર સમારેલી અને ઝીણી સમારેલી ડુંગળી, તો એ કોથમીર, મીઠું નાખવાનું છે અને સ્વાદ પ્રમાણે, અને 1/2 ચમચી મરી પાવડર નાખવાનો છે. એટલી વસ્તુઓ મિક્સ કરી અને પછી 1/2 વાટકી ચણાનો લોટ નાખશું અને 1/2 વાટકી ચોખાનો લોટ નાખશું, અને થોડો કોર્નફ્લોર એડ કરીશું જેથી આપણા મકાઈના પકોડા છે એ થોડા ક્રિસ્પી બનશે. ઓકે, અને આ બધી વસ્તુઓ સરખી રીતે મિક્સ કરી અને તેલ ગરમ થાય એટલે મીડિયમ આંચે તળી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવું, અને સર્વિંગ બાઉલમાં કાઢી અને ચા સાથે અથવા તો દહીં સાથે કે કોઈ પણ ચટણી સાથે આપણે એને સર્વ કરી શકીએ, મરચા સાથે. જી અવની. હા, છે આપણા ગરમા ગરમ મકાઈના પકોડા. અરે વાહ, બહુ જ
ટેસ્ટી એવી રેસીપી આજે આપણે શીખવી છે. અને જ્યારે દાળ વડા હોય કે મકાઈના પકોડાની આપણે વાત કરતા હોઈએ ત્યારે આમે મોંમાં પાણી આવી જતું હોય, કારણ કે એટલી સરસ જ્યારે સિઝન હોય, વરસાદ વરસતો હોય અને ઘરમાં જો દાળ વડા તળાતા હોય અને એની જે સુગંધ આવે તો ભૂખ ખૂલી જાય અને એમ થાય કે ચાલો જલ્દીથી ગરમા ગરમ દાળ વડા કે પછી પકોડા જે છે એ જલ્દીથી ખાઈ લઈએ. હા, એમાં પણ આ વરસાદની સિઝનમાં મકાઈ તો તમને થોડો વરસાદ પડે એટલે મકાઈ તરત જ બજારમાં દેખાવા માંડે. બિલકુલ સાચી વાત છે. તો આપણે આપણા શ્રોતાઓને કહીએ કે આ સિઝનમાં આપના ઘરે પણ આવા ઘરે બનાવેલા દાળ વડા અને મકાઈના પકોડા જરૂરથી ટ્રાય કરજો. હા, તો અવની આજે આપણે કાર્યક્રમમાં આવ્યા અને એટલી સરસ મજાની બે ટેસ્ટી એવી રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ આભાર કે મને મારી રેસીપી શેર કરવાનો મોકો આપ્યો. તો શ્રોતાઓ, આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભી વસા અને આજના આપણા ગેસ્ટ અવની ચાવડાએ ચોમાસાની સિઝનના એકદમ જ પરફેક્ટ કોમ્બિનેશન કહી શકાય એવા પૌઆના વડા, દાળવડા અને મકાઈના પકોડા શીખવ્યા છે. આપ પણ આપના ઘરે આ પકોડા જરૂરથી ટ્રાય કરજો. અને હા, આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 9426421254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી, બી ફૂડી એન્ડ બી હેપી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.